विद्यार्थी मित्रों आपणे प्रकरण नंबर एक भारत नो सांस्कृतिक भारत नो वारसो भाग पांच एम आपणे आजे प्रकरण एक ने अंदर भारत भूमि अने तेना लोको विषे चर्चा करीशुं। मित्रों भारत भूमि अने तेना लोको आदिमानव पूर्व दक्षिण आफ्रिका मां उत्पन्न थया होवानुं मनाय छे। ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ, જે આપણે આગલા પ્રકરણ અંદર આગલા મુદ્દાની અંદર વાત કરી છે। અહીં અનેક જાતિઓ આવી ભારતમાં, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિના તત્વો મળી આવે છે, બધી જ જાતિના લોકો રહે છે। ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી, પરંતુ નૃવંશ શાસ્ત્રી અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી ભિન્ન ભિન્ન જાતિઓ પણ ભારતમાં રહેતી હોવાનું મનાય છે। તેના વિશે જોઈએ આપણે, તો પહેલું જોઈએ આપણે મિત્રો નેગ્રીટો। નેગ્રીટો હવસી પ્રજા, જે હપ્સી તરીકે ઓળખાય છે। નેગ્રીટો અથવા નિગ્રો જાતિ હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા। મિત્રો એની પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે જો ભારતની પ્રાચીન નિવાસી પ્રજા કઈ હતી, તો નેગ્રીટો પ્રજા હતી। કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી થઈને પાકિસ્તાનમાં આવેલું બલુચિસ્તાન ત્યાંથી રસ્તે થઈને ભારતમાં આવેલા હોવાનું મનાય છે। તેઓ વર્ણ શ્યામ, 4-5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા, એવા શારીરિક લક્ષણો ધરાવતા હતા। બીજું છે ઓસ્ટ્રોલોઈડ, જે નિષાદ પ્રજા તરીકે ઓળખાય છે। આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હોવાનું મનાય છે। તેઓ રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક એવી તેમની શારીરિક વિશેષતા હતી। શારીરિક લક્ષણો આ પ્રમાણે હતા। ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા। ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજાતા પ્રયોજવામાં આવતો હતો। ભારતની કોલ અને મુંડા જાતિ ભારતની ખાસી અસમમાં આવેલું છે। ખાસી, ગારો, ખાસી પ્રજા, નિકોબાર અને બ્રહ્મદેશની જાતિઓમાં પણ આ પ્રજાના લક્ષણો જોવા મળે છે। મિત્રો બીજી વાત કરીએ દ્રવિડ લોકો, તો દ્રવિડ લોકો ને મોહેંજોદડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે। તો ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાતિના ભાષા અને સંસ્કૃતિના લક્ષણો ટકી રહ્યા, સમયાંતરે લોકો દ્રવિડ કહેવાયા। આ લોકો સમય જતા દ્રવિડો તરીકે ઓળખાયા। દ્રવિડો માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા એટલે કે શિવની પૂજાની સમજ આપી છે। તેમણે ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવામાં આવતી હતી એ સમયે, એવી પરંપરા દ્રવિડોએ ભારતને આપી હોવાનું મનાય છે। અને ઉપરાંત પશુપૂજા વગેરે દ્રવિડોએ ભેટ આપી છે। દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી અને તેને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા। સમય જતા ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોએ આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ બંધાયા। દ્રવિડો માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત, દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા હતી। માતા પિતાનું સ્થાન ખૂબ ઊંચું ગણાતું હતું એ સમયે, પણ અવકાશી ગ્રહોના ક્ષેત્રોમાં વિવિધ કલાઓ જેવી કે કાતું, વણવું, રંગવું, હોળી, તરાપા વગેરે ક્ષેત્રનો વિશેષ પ્રદાન જોવા મળે છે। મિત્રો તો આર્યના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા, દક્ષિણમાં ત્યાં સ્થિર થતા ગયા અને વિવિધ કલાઓ જેવી કે તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો હશે છે ત્યાં। પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિ ભરેલું જોવા મળે છે। મિત્રો અન્ય પ્રજાની વાત કરીએ તો મોંગોલોઈડ,
મંગોલોઈડ પ્રજા માન્ય પ્રજામાં જોઈએ આપણે તો મંગોલોઈડ આ બધી ઉત્તર પશ્ચિમ ચીનમાંથી આવીને તિબેટ થઈને ભારતમાં આવ્યો અનુમાન છે. તેમણે ઉત્તર આસામ સિક્કિમ ભૂતાન પૂર્વ બંગાળ વગેરે વસવાટ કર્યો આનું મનાય છે. તેમનું ભારતીયકરણ થયું. એ લોકો પણ વિદેશી પ્રજા ભારતમાં આવી અને એ પ્રજા ભારતમાં ભળી ગઈ, ભારતની સંસ્કૃતિમાં ભળી ગઈ. અને આ પ્રજાનો વર્ણ પીળો ચહેરો ચપટો ચપટા ગાલ ઉપસેલા બદામ આકારની આંખો તેમજ મોંગોલોઈડ લોકો પીળા વર્ણના હતા. તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. એ પણ પરીક્ષાની અંદર મિત્રો પૂછાય. અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઈડ આપણે બીજી વાત કરીએ તો અલ્પાઇન ડિનારિક અને આર્મેનોઈડ આ પ્રજાએ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓનું મનાય છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના વંશો ખાસ કરીને મહારાષ્ટ્ર બંગાળ ઓડિશા અને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આર્યોની વાત કરીએ તો આર્યો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વ્યક્તિઓ વાયવ્ય અને ભારત વાયવ્ય થઈને ભારતમાં આવેલું હોવાનું મનાય છે. આ પ્રજા મોટી ત્યાં સાત મોટી નદીઓ આવેલી છે. તો એ સાત સિંધુ સપ્ત સિંધુ તરીકે કહેવામાં આવે છે. તો વૈદિક કાળમાં આર્યવર્તમાં હાલ વાત કરીએ તો દક્ષિણમાં વિદ્યાચળ સુધીનો વિસ્તાર થયેલો હોવાનું મનાય છે. અન્ય સમકાલીન પ્રજાઓ કરતા તેઓ વધુ વિકસિત હતા. આમ ભરત રાજા કે ભરતપુરના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ ભરતખંડ ભારતવર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. આર્ય લોકો પ્રકૃતિ પ્રેમી હતા. એ વૃક્ષો પહાડો નદીઓ વગેરેનું પૂજન કરતા હતા. સમયાંતરે વસ્તીમાં ભારતમાં આવીને વસેલી આ બધી પ્રજા વચ્ચે લગ્ન સંબંધો બંધાતા ગયા અને વિશિષ્ટ રેડીકેણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ વિસ્તારવામાં આવી જે આપણા દેશના અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો. આમ પ્રજાઓમાં પરસ્પર એટલી બધી આ પ્રજા ભળી ગઈ કે કોઈ તેનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું. એ રીતે તેઓનું ભારતીકરણ થયેલું હોવાનું મનાય છે. મિત્રો મારો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. ઓકે.